વિદ્યાર્થી મિત્રો અગાઉના સેશનની અંદર આપણે રવિશંકર મહારાજના બાળપણ વિશેનો પરિચય મેળવ્યો હતો તો હવેના સેશનની અંદર આજે આપણે રવિશંકર મહારાજે મોટા થયા પછી કયા કયા કાર્યો કર્યા એનો આપણે પરિચય મેળવીશું મોટા થયા પછી પણ એમણે કામ કરવાની વૃત્તિ છોડી નહીં આપણે જોયું હતું કે બાળપણમાં પણ એમણે ખૂબ જ કામો કર્યા હતા પિતાજીને ખેતીમાં કામ કરવા લાગ્યું હતું તેમજ માતાજીને પણ એમના ઘરકામમાં કામ કરવા લાગ્યા હતા એ બધી બાબતોની આપણે ચર્ચા કરી હતી તો એ જ રીતે મોટા થયા પછી પણ એમનો જે કામ કરવાનો સ્વભાવ છે તે એમણે ક્યારેય છોડ્યો નહીં હા એમના કામની દિશા બદલાઈ મહાત્મા ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ઉપાડી લીધા કામની દિશા બદલાઈ મતલબ કે બાળપણમાં તેઓ જે ખેતીના કે ઘરના કામકાજ કરતા હતા એના બદલે હવે એમણે મહાત્મા ગાંધીજી સાથે જોડાઈને દેશ સેવાના કામોની શરૂઆત કરી મહાત્મા ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ઉપાડી લીધા એ જે કામ ઉપાડે તેમાં દિલ દઈને જોડાઈ જાય મહાત્મા ગાંધીજીએ તો કહેલું પણ ખરું કે બસ મહારાજની આ જ ખૂબી છે તેમને જે કામ સોંપો એમાં એ પોતાનો આત્મા રેડી દે છે હવે આ વાક્યને પણ ખાસ સમજવા જેવું છે મિત્રો કે જ્યારે કોઈ પણ કામ એમને રવિશંકર મહારાજને જ્યારે સોંપવામાં આવતું હતું તો એ દરેક કામ એટલા દિલથી અને ખંતથી કરતા હતા એમાં પોતાનો આત્મા જાણે રેડી દેતા હતા દરેક વસ્તુની અંદર હવે એવું જરૂરી નથી કે દરેક કામ પોતાને ગમતા જ મળે ન ગમતા કામ હોય જેમાં એમને કંટાળો આવતો હોય એવા કોઈ કામ હોય તો એવા કામો પણ એટલા જ રસપૂર્વક તેઓ કરતા હતા જેટલા કે તેઓને ગમતા કામો તેઓ કરતા હતા તો ગાંધીજીએ તેથી કહેલું હતું કે એ જે પણ કામ સોંપો તેમાં એ પોતાનો આત્મા રેડી દેતા હતા આ રવિશંકર મહારાજની ખૂબી છે તેથી જ એમનું કામ ઝળકે છે અને તેથી વધુ સારી અસર પડે છે જો તમે દિલથી કોઈ કામ કરો છો કે પોતે એક આત્મ પ્રેરણાથી પ્રેરાઈને તમે જ્યારે કોઈ કામ કરો છો તો એ કામની અંદર ચોકસાઈ વધે છે અને તેથી તમારું કામ ઝળકે છે એ જ રીતે રવિશંકર મહારાજ પણ એટલા દિલથી કામ કરતા હતા તેથી એમનું કામ ઝળકે છે લોકોને ગમે છે એમનું કામ અને તેથી તેમની વધુ સારી અસર પડે છે ગાંધીજી સાથેના પરિચય પછી એમણે ભારતની આઝાદીની લડતમાં જંપલાવ્યું જો ગાંધીજીનો સમય હતો એટલે તમને ખબર છે કે આપણા દેશમાં અંગ્રેજોનું શાસન ચાલતું હતું અને અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરવા માટે ગાંધીજી જે લડત લડતા હતા એ લડતમાં રવિશંકર મહારાજે પણ ગાંધીજીને સાથ સહકાર આપ્યો અને એ લડતમાં તેમણે જંપલાવ્યું યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો અને વિલાયતી છોડ્યા ગામ ઘર બધું છોડી એ રાષ્ટ્રના કામમાં લાગી ગયા યજમાન વૃત્તિ યજમાન કોને કહેવાય તો કે આપણા ઘરે કોઈક મહેમાન આવે તો મહેમાનની આગતા સ્વાગતા કરનાર વ્યક્તિ એટલે આપણે પોતે એ યજમાન કહેવાય આપણે કોઈકના ઘરે મહેમાન તરીકે ગયા હોય તો એક ઘરનો વ્યક્તિ એ આપણા માટે યજમાન કહેવાય તો હવે યજમાન વૃત્તિનો ધંધો એમણે છોડ્યો કે આગતા સ્વાગતા કરવી જવું બધા સમાજના કામો એમણે છોડ્યા ત્યાર પછી બીજું કયું કયું છોડ્યું તો કે વિલાયતી કપડા છોડ્યા વિલાયતી કપડા શા માટે કારણ કે પહેલાના જમાનાની અંદર જ્યારે આઝાદ નહોતો થયો ને અંગ્રેજોનું શાસન હતું તે સમયે કાપડ જે છે એ ઇંગ્લેન્ડ થી આવતું હતું તમે એસેસ ની અંદર પણ કદાચ આ વસ્તુ ભણી ગયા હશો કે પહેલાના જમાનાની અંદર અંગ્રેજો કાચો માલ આપણા દેશમાંથી લઈને ઇંગ્લેન્ડ લઈ જતા હતા અને ઇંગ્લેન્ડની ફેક્ટરીઓમાં કાપડ વણાઈને મેડ ઇન ઇંગ્લેન્ડનો સિક્કો લગાડીને એ જ કપડા મોંઘે ભાવે આપણા ઘરે એ આપણા દેશમાં વેચાતા હતા તો આવા વિલાયતી કપડા છોડી ઘર ગામ બધું એમણે છોડી દીધું અને દેશની સેવા કરવા માટે તેઓ ચાલ્યા આવ્યા ચરખો ચલાવીને ખાડીના વસ્ત્રો પહેરવા સાદુ ખાવું પીવું અને સાદાઈથી રહેવું હવે એમનો જીવન મંત્ર બની ગયો હતો વિદ્યાર્થી મિત્રો જયારે રવિશંકર મહારાજ ગાંધીજીની સોબતમાં રહે છે ત્યારે ગાંધીજીની સાથે રહે તો એમની અસર પણ એમને લાગે છે ગાંધીજીનું જીવન તમે જાણો છો કે સાદું અને સાત્વિક જીવન હતું તો એમની સાથે રહીને રવિશંકર મહારાજ પણ આવું સાદું અને સાત્વિક જીવન જીવતા શીખી ગયા અને સાદાઈથી રહેવું એ એમનો હવે જીવન મંત્ર બની ગયો હતો ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોક પ્રવૃત્તિએ તેમના જીવનમાં પ્રવેશ કર્યો ગાંધીજીની સાથે રહીને ઘણા બધા દેશ સેવાના કાર્યો કર્યા પછી પાછળથી એમને એવું લાગ્યું કે દેશ સેવા કરવા કરતા લોક સેવા કરવી એ વધુ મહત્વની છે કારણ કે દેશની સેવા કરવા માટે માટેનો અનેક હોય છે જે દેશ સેવા કરે છે પરંતુ સામાન્ય રીતે દર્દથી સામાન્ય ગરીબ લોકો છે જેમની સેવા આજ સુધી કોઈ કરતું નથી તો એવા લોકોની સેવા કરીશું તો પુણ્ય મળશે એવી અપેક્ષાએ રવિશંકર મહારાજે દેશ સેવા છોડીને લોક સેવા અને લોક પ્રવૃત્તિમાં જોડાયા પછી તો તેઓ એ પ્રવૃત્તિ એમના માટે મુખ્ય બની ગઈ લોક સેવાના ક્ષેત્રે એમણે પ્રથમ પગરણ માંડેલા ઈસવીસન ઓગણીસો ઈસ્વીસન ઓગણીસો અગિયાર થી એમણે પ્રથમ પગરણ માંડેલા પગરણ માંડેલા મતલબ કે લોક સેવાની શરૂઆત એમણે ત્યારથી કરેલી હતી તો હવે ઈસવીસન ઓગણીસો ને માં શરૂઆતમાં એમણે પહેલા કયું કાર્ય શરૂ કર્યું લોકસેવાનું તેનો આપણે પરિચય મેળવીએ તો કે ઈસવીસન ઓગણીસો અગિયાર માં વડોદરામાં તેઓ શ્રી ફતેહસિંહ અનાથ આશ્રમમાં બે ત્રણ છોકરાઓને દાખલ કરાવવા માટે ગયા હતા અનાથ આશ્રમમાં બાળકોને દાખલ કરવા ગયા હતા અનાથ આશ્રમ શું છે તમે સારી રીતે જાણો છો કે જે બાળકના કોઈ માતા પિતા નથી એનો કોઈ અતોપતો નથી માતા પિતાનો કોનું બાળક છે કોઈને ખબર નથી તો એવા બાળકને અનાથ આશ્રમ રાખે છે કે ઘણી વખત એવું થયું હોય છે કે કોઈક માતા પિતા બાળકનો ખર્ચો પહોંચી ન વળતા જ તાજુ જન્મેલું બાળક પણ બહાર કસે મૂકી આવે છે એ રીતે કોઈને રસ્તેથી મળેલું બાળક હોય કોનું બાળક છે જે કંઈ ખબર નથી પડતી તો એવા બાળકો જે છે જે અનાથ છે જેનું કોઈ સગુ નથી તેવા બાળકોને અનાથ આશ્રમમાં સ્થાન મળે છે તો રવિશંકર મહારાજે લોક સેવામાં સૌપ્રથમ આ કામ શરૂ કર્યું કે આવા ભૂલા ભટકેલા અનાથ બાળકો છે તેમને જે મળે છે એ બાળકોને તેમણે અનાથ આશ્રમમાં દાખલ કરાવ્યા હતા અનાથ આશ્રમના રવિશંકર મહારાજને ફાળો ઉઘરાવવા કહ્યું ત્યારે તો એ કામ એમના માટે સાવ નવું હતું હવે જો અનાથ આશ્રમમાં જયારે આપણે કોઈ બાળકને દાખલ કરાવવા જઈએ છીએ તો એ બાળકનો ખર્ચો અનાથ આશ્રમ તો કરે છે પણ સાથે થોડી થોડી સહાય આપણે પણ કરવી પડે છે કે જે વ્યક્તિ બાળક દાખલ કરાવવા જાય એને કરવી પડે છે પણ રવિશંકર મહારાજ પાસે તો અત્યારે એવી સહાય કરવા માટે કોઈ પૈસા તેથી આશ્રમના વડાએ રવિશંકર મહારાજને કહ્યું કે તમે લાવો શેરીએ શેરીએ ફરીને લોકોના ઘરેથી અનાથ આશ્રમ માટે ફાળો ઉઘરાવવાનું કામ રવિશંકર મહારાજને સોંપવામાં આવ્યું અને ત્યારે એ કામ રવિશંકર માટે નવું હતું પણ એમણે આ કામ માથે ઉપાડી લીધું ઘેર ઘેર ફરીને એમણે એ આશ્રમ માટે ઠીક ઠીક રકમ એકઠી કરી ત્યાર પછી તેમણે આવા જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડી પહેલા તો એમના માટે નવું કામ હતું કોઈ પણ કામ હોય તમને પણ સોંપવામાં દરેક કામ દરેક વ્યક્તિ કઈ માના પેટમાંથી શીખીને આવતા નથી બાળક જ્યારે મોટા થાય ધીમે ધીમે જિંદગીનો આપણને અનુભવ થાય અને જે કામો અલગ અવનવા કામો આપણે પડે છે જે જે છે છે અને અને અનુભવમાંથી ઘડાય કામો શીખે એ જ રીતે રવિશંકર મહારાજને પણ આવા અનેક કામો જીવનના અનુભવમાંથી શીખવા મળ્યા અને ધીમે ધીમે એમણે થોડો ઘણો ફાળો ઉઘડાવ્યો અને આશ્રમના જે અનાથ આશ્રમ હતા એમના વડાને એમણે આપ્યો અને પછી એમને આ કામો કામમાં પણ રસ પડવા માંડ્યો અને ધીમે ધીમે આવા કામોમાં જ એમણે પોતાની જાતને જોતરવા માંડી એટલે કે આવા જ કામો કરવાનું એમણે શરૂ કરી દીધું બીજો એક પ્રસંગ જોઈએ એકવાર વાર થી થોડે દૂર આવેલા જોગણ ગામમાં એમને જવાનું થયું એમણે જોયું તો ત્યાં નરી ગંદકી જ ગંદકી ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોકિયા કરે આ ગરીબાઈ અને ગંદકીથી એમનું ડીલ દ્રવી ઉઠ્યું ત્યાં રહીને આ દુષણો દૂર કરવાનો એમણે મન સુબો કર્યો મન ત્યાંથી તેઓ આશ્રમ વાળું કામ પતાવ્યા પછી તેઓ ચાલતા ચાલતા આગળ ગયા હતા આગળ એમણે જોગણ ગામમાં ગયા અને જોગણ ગામમાં એમણે જોયું ખૂબ ગંદકી હતી ત્યાં લોકો પાસે પૈસા નહોતા દરેકના ઘરમાં ગરીબાઈ જોવા મળતી હતી અને એકદમ જ ઝૂંપડપટ્ટી જેવું ગામ હતું અને એ ગામમાં આવા દૂષણો જોઈને રવિશંકર મહારાજને દયા આવી અને એમણે નક્કી કર્યું કે આ ગામમાં રહીને હવે આ દૂષણો મારે દૂર કરવા છે એવું એમણે નક્કી કર્યું આજુબાજુના ગામડાઓમાં પણ એ જ પરિસ્થિતિ હતી જોગણ ગામમાં રહ્યા અને આસપાસના ગામડાઓ જોવા નીકળ્યા તો તેમને ખબર પડી કે આજુબાજુનું ગામડું પણ આવા જ હતા આવી જ પરિસ્થિતિથી પીડાતા હતા મહારાજ તો ગામડે ગામડે ફરવા લાગ્યા દિવસમાં એક વાર બપોરે કોઈ ગામથી થોડા દાળ ચોખા મેળવીને ખીચડી રાંધીને ખાય અને પછી એમની યાત્રા શરૂ થાય કરતા રવિશંકર મહારાજે પોતાના ઘર બાર તો છોડી દીધા હતા આખા દેશમાં ફરતા ફરતા જયા કરે એક પછી એક જે ગામડા આવે તે ગામડામાં રોકાય એ ગામમાં જે પણ પ્રોબ્લેમ હોય તેનું સોલ્યુશન કરે ગંદકી હોય તો ગંદકી સાફ કરાવે ગરીબાઇ હોય તો ગરીબાઈ દૂર કરે રોગચાળો હોય તો રોગચાળો દૂર કરે જે પણ ગામડામાં પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ દૂર કરે બીજા ગામડે જાય ત્યાં રોકાય ત્યાંના પ્રોબ્લેમ સોલ્વ કરે આ રીતે એમણે પોતાનું જીવન જીવવાનું નક્કી કરી દીધું હતું તેઓ ખાવા માટે શું કરતા હતા કે ખાવા માટે પણ તેઓ એ ગામડે ગામડે ફરતા અને એક વાર બપોરે કોઈક ગામમાંથી દાળ ચોખા મળે તો ખીચડી બનાવીને રાંધીને ખાય દિવસમાં એક જ વખત ખાતા અને પછી એમની યાત્રા શરૂ થઈ જતી પાણી પીવા માટે સાથે ડોરી અને લોટો રાખતા ડોરી અને લોટો શા માટે રાખતા કારણ કે પહેલાના જમાનાની અંદર કુવામાંથી લોકો પાણી ખેંચીને પાણી કાઢતા હતા તે સમયે આવા એસએમસી ના નળો નહોતા તો કુવામાંથી પાણી કાઢવા માટે મોટરની સુવિધાઓ પણ તે જમાનામાં નતી તે સમયે લોકો ઘર ઘડી વડે ડોલ કુવામાં નાખીને પાણી કાઢતા હતા અને રવિશંકર મહારાજે શું કર્યું લોટો અને દોરી રાખ્યા અને જ્યારે પણ પાણી પીવાની ઈચ્છા થાય તો જે પણ ગામમાં કૂવો હોય તે કુવામાં દોરી વડે લોટો બાંધી દે અને એ લોટામાં પાણી ભરીને પીતા ગામની ભાગોળે પ્રથમ નાહી ધોઈ લે પછી એ ગામમાં પ્રવેશે પહેલા કોઈ પણ ગામમાં જવાનું હોય તો પહેલા ગામની ભાગોળ ભાગોળ એટલે ગામનું પાદર ત્યાં નાય ધોઈ લે પછી ગામમાં પ્રવેશે આ યાત્રામાં બે ત્રણ વખત દોરી ખોવાઈ ગઈ ગામડે કરે એક ગામથી બીજે ગામ અને એને કારણે એ જે લોટો અને દોરી રાખતા હતા તે દોરી ખોવાઈ ગઈ બે ત્રણ વખત ખોવાઈ જાય ખોવાઈ જાય એટલે ફરી એક લઈ લેતા હતા પણ વારંવાર આ દોરી ખોવાઈ જયા કરતી હતી એના કારણે એમણે પછી નિયમ લીધો કે બપોરે જમ્યા પછી અરે સોરી આથી તેમણે દોરી સાથે રાખવાનું માંડી વાળ્યું અને હવે એમણે એવો નિયમ લીધો કે બપોરે જમ્યા પછી પાણી પીવું અને ચોવીસ કલાક સુધી પાણી પીવું નહીં આમ ઓછામાં ઓછી જરૂરિયાત વડે એમણે સેવા આરંભી દીધી વારંવાર દોરી ખોવાઈ જવાનો પ્રશ્ન હતો એનાથી સોલ્યુશન શોધવા માટે એમણે એવું વિચાર્યું જમ્યા પછી બપોરે એક જ વખત પાણી પીવાનું દિવસમાં પછી ચોવીસ કલાક સુધી પાણી પીવું નહીં ખાવાનું પણ તેઓ દિવસમાં એકવાર ખાતા અને પાણી પણ એક જ વખત પીતા હતા વધુ વધુ ખાવું નહીં નહીં પીવું બસ માપસરનું ખોરાક લઈ તેવો આખો દિવસ લોકોની સેવાના કાર્યો કર્યા કરે એક વખત એમને સંદેશો મળ્યો કે કણભા નામના ગામમાં કોઈ વેપારીના ઘીના બે ડબ્બા ચોરાઈ ગયા છે કણભા નામનું એક ગામ છે એક ગામમાં એક વેપારીના ઘીના ડબ્બાની ચોરી થઈ છે મહારાજ તો પહોંચ્યા કણભા ઘીના ડબ્બા ચોરી જનાર માણસને એ મળ્યા અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ પેલો માણસ માને તો ને એ જે ચોર હતો ચોરને બોલાવીને એને સમજાવ્યા રવિશંકર મહારાજે કે તે શા માટે ચોરી કરે છે તું પાછું આપી દે પણ એ માણસ માનતો નહોતો મહારાજે ઉપવાસ આદર્યા અને પાણીનો પણ ત્યાગ કર્યો પેલા માણસના મન પર ભારે અસર થઈ અને બીજા દિવસે રાત્રે એ મહારાજ પાસે પહોંચી ગયો રવિશંકર મહારાજની આ એક ખૂબી હતી તેઓ કોઈ પણ માણસને ઉપવાસનો ડર બતાવીને એને કંટ્રોલ કરતા હતા હવે ચોર ચોર જેવા પણ હૃદય ભાંગી કારણ કે રવિશંકર મહારાજે નક્કી કર્યું કહ્યું કે તું જ્યાં સુધી એ ઘીના ડબ્બા પાછા ન આપે ત્યાં સુધી હું ખાવાનું ખાઈશ નહીં કે પાણી પીશ નહીં હું મરી જઈશ પણ ખાવાનું ખાઈશ નહીં અને ચોર જેવા ચોરના પણ હૃદય દ્રવી ઉઠ્યું અને એને પણ વિચાર આવ્યો કે જો રવિશંકર મહારાજ મારા કારણે ખાવાનું છોડીને બેઠા છે તેથી એને દયા આવી અને તેણે એ રવિશંકર મહારાજ પાસે પહોંચી ગયા અને ચોરી કબૂલી લીધી પોતે ચોરેલા ઘીના બે ડબ્બા પાછા આપ્યા અને ફરી ચોરી નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી આવો જ બીજો પ્રસંગ બનેજડા ગામમાં બન્યો હતો તો વિદ્યાર્થી મિત્રો લોક સેવાના કાર્ય મોટા થયા પછી રવિશંકર મહારાજે કયા કયા કાર્યો કર્યા એનો આપણે થોડો પરિચય મેળવ્યો હતો સૌ પ્રથમ એમનો બાળપણનો પરિચય આપણે અગાઉના સેશનમાં મેળવ્યો આજના સેશનની અંદર રવિશંકર મહારાજે મોટા થઈને દેશ સેવાની પ્રવૃત્તિઓ કરી અને દેશ સેવામાંથી ધીમે ધીમે તેઓ લોક સેવા તરફ ગયા અને લોક સેવાના આપણે એક બે પ્રસંગો આજે આપણે જોયા તો બાકીના જે પ્રસંગો છે વિદ્યાર્થી મિત્રો તે હવે પછીના સેશનમાં આપણે જોઈશું તો આજના માટે આટલું જ અને આજે પણ તમારે કંઈક લખવાનું નથી જો તમને લખવાનું બાકી હોય અગાઉનું તમારો લેખક પરિચય છે તમે લેખક પરિચય આ પાઠનો આજે પણ લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને જે સમજાવ્યું એમાં તમને ખ્યાલ આવી ગયો હશે તો આજના માટે આટલું જ આભાર